नमस्कार वहला विद्यार्थी मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल मैथ स्टोरी में तमारू स्वागत है। आज आप धोरण चार घरे सीखी अंक एक जुलाई 2021 संपूर्ण सॉल्यूशन मेळवीशुं। ते पहला हजू सुधी जो आपने आ चेनल सब्सक्राइब न करी हो तो अत्यारे ज करी लो, तथा तमारा मित्रों ने सॉल्यूशन मळी रहे ते माटे तेओने पण आ वीडियो शेर करो। चलो मित्रों, जुए धोरण चार घरे सीखी अंक एक, जेमा पहलो पाठ छे चित्र चर्चा। अहीं आपने एक चित्र आपेलू छे, तेनी नीचे आपेली जगह में लखवानुं छे। तो जोईए एना परथी आपणने देखाय छे कि चित्र में नदी, होड़ी, रोड पर बे बाळको, साइकल चलावता बस, एक छोकरी, फूटबॉलना दड़ाथी रमतो छोकरो, वृक्ष, डूंगरा, सूरज, आ वस्तुओ देखाई रही छे। हवे विचारो अने लखो, जेमां पहेलुं पूछेलुं छे कुल केटला माणसो देखाय छे, तो जवाब आवशे चार माणसो। बीजुं, कुल केटला वाहन देखाय छे, तो जवाब आवशे त्रण। नदीना सामे काठे शुं शुं आवेलुं छे, तो जदी जवाब आवशे नदीना सामे काठे। क्या पढ़ाई में आपको आते हैं डाउट्स, तो 5 सेकंड में डाउट नट्स के साथ करो आउट। बस अपने सवाल की फोटो खींचो, क्रॉप करो और तुरंत वीडियो सॉल्यूशन पाओ। चाहे आपका सवाल फिजिक्स, केमिस्ट्री, मैथ्स, बायोलॉजी का हो, CBSE, UP, बिहार, मध्य प्रदेश या अन्य स्टेट्स बोर्ड का हो, यहाँ तक कक्षा 6 से 12वीं IIT, GNET सभी सवालों के वीडियो सॉल्यूशन सिर्फ 5 सेकंड में मिलेंगे डाउट नट ऐप पर। साथ ही डाउट नट पर चल रही है इंडिया की नंबर 1 डेली ऑनलाइन वीडियो क्लासेस, वो भी इंग्लिश और हिंदी मीडियम में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है। तो आज ही जाके इन कोर्स का हिस्सा बनिए और डाउट नट ऐप इंस्टॉल करिए। रिक्शा आने ट्रक, त्यारबाद बीजो पार्ट जो आसपास। चलो, ईट आपेली है तो ईट दौरवानी है। मित्रों, चित्र में तमे स्क्रीन पर जोई शको छो, आ प्रमाणे तमारे ईट दौरवानी रहेशे। त्यारबाद नो प्रश्न जोईए, रोहित शर्मा, विराट कोहली, KL राहुल, R अश्विन, क्रिस गेल, रविंद्र जाडेजाए पण ईट दोरी छे, जे नीचे आपी छे कोणे कोणे साची दोरी छे તે કરવાનું છે ટીક। તો KL રાહુલ ની સાચી છે, ત્યારબાદ આવશે રવિન્દ્ર જાડેજા, જે બંનેની ઈટો સાચી છે। કોની કોની ઈટ સાચી દોરાયેલી છે, તો KL રાહુલ અને રવિન્દ્ર જાડેજાની। કેવું તમને, એવું તમને શાના પરથી લાગ્યું, તો કહી શકાય ઈટના આકાર જોઈને ખબર પડે કે તે ઈટ સાચી દોરાયેલી છે। તમે દોરેલી ઈટ કોના જેવી લાગે છે કે બિલકુલ જુદી જ રીતે દોરી છે, તો મેં દોરેલી ઈટ રવિન્દ્ર જાડેજા જેવી લાગે છે, મેં ઈટ આડી દોરેલી છે, આ પ્રમાણે તમે તેનો જવાબ આપી શકો। ત્રીજું છે, ચાલો થોડું લખીએ, ગઈકાલે હું અને ઉર્મિલા વાતો કરતા હતા, તેણે ગઈકાલે શું શું કર્યું તેની વાત કરી। ચાલો, અહીં આપણને વાત આપેલી છે જે તમારે વાંચવાની રહેશે, તેના ઉપરથી આગળ જોઈએ તો કહ્યું છે પ્રાણી વિશે એક પાઠ આપેલો છે તે વાંચવાનો કહ્યો છે। અહીં સરસ મજાનો એક પાઠ આપેલો છે, તે તમે જોઈ શકો છો અને વાંચી શકશો। ચોથો પાઠ છે, ગણતા ગણતા રમીએ, રમતા રમતા ગણીએ। અહીં પેન્સ કેટલાક ચિત્રો આપેલા છે, તેના નામ પણ અહીં આપેલા છે જોઈએ તો, મિથાલી રાજ, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, રાધા યાદવ, ઝુલન ગોસ્વામી, શેફાલી વર્મા। એનું કોષ્ટક આપેલું છે, કેટલા રન કર્યા છે અને તેની કેટલી ઉંમર છે અને કેટલી વિકેટ લીધેલી છે તેના વિશેની માહિતી છે। તેમાંથી કેટલાક પ્રશ્નો આપેલા છે જોઈએ તેના જવાબ। પહેલું, બધાએ મળીને કેટલી વિકેટ લીધી છે, તો જવાબ આવશે બધાએ મળીને 136 વિકેટ લીધી। બીજું, છેલ્લા 3 ખેલાડીના કેટલા રન થયા છે, તો જવાબ આવશે છેલ્લા 3 ખેલાડીને 1070 રન થયા છે। ત્રીજું, જેમણે રન પણ કરેલા છે અને વિકેટ પણ લીધી છે તે 3 ખેલાડીના કેટલા રન થયેલા છે, તો જેમણે રન પણ કરેલા છે અને વિકેટ પણ લીધી છે તે 3 ખેલાડીના રન 2635 છે, તે જવાબ લખી શકાય। ચોથું, સૌથી વધુ રન કોણે કરેલા છે, તો સૌથી વધુ રન મિથાલી રાજે કરેલા છે। પાંચમો સવાલ છે, સૌથી વધુ વિકેટ કોણે લીધી છે, તો સૌથી વધુ વિકેટ ઝુલન ગોસ્વામીએ લીધી છે। છઠ્ઠું, સૌથી મોટા ખેલાડી અને સૌથી નાના ખેલાડીની ઉંમરમાં કેટલો તફાવત છે, તો સૌથી મોટા ખેલાડી અને સૌથી નાના ખેલાડીની ઉંમરમાં 21 વર્ષનો તફાવત છે। સાતમું, સૌથી નાના ખેલાડીનો જન્મ કઈ સાલમાં થયો છે, તો સૌથી નાના ખેલાડીનો જન્મ 2005માં થયો છે। આઠમું, તમારે કોઈ પણ 3 ખેલાડી પસંદ કરવાના હોય તો કયા કયા ખેલાડી પસંદ કરો, તો જવાબ આવશે વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને હરભજનસિંહ। શા માટે, તો કહી શકાય વિરાટ કોહલી તે બેટિંગ સારું કરે છે, મહેન્દ્રસિંહ ધોની તે ભારતીય ટીમનો કપ્તાન છે, અને ત્રીજું હરભજનસિંહ તેને સારો બોલર છે માટે। આગળ જોઈએ પાંચ, મારા ઘરનો પરિચય। તો તમારા ઘરનો પરિચય અહીં લખેલું છે બાળમિત્રો, તેમાંથી કેટલાક સવાલો છે જોઈએ। અલ્પેશના ગામનું નામ શું છે, તો જવાબ આવશે કૃષ્ણપરા। બીજું, આંગણામાં ગુલાબના છોડ કઈ તરફ છે, તો આંગણામાં ગુલાબના છોડ જમણી બાજુ છે। ત્રીજું છે, અલ્પેશના ઘરમાં કેટલા રૂમ છે, તો અલ્પેશના ઘરમાં 3 રૂમ છે। ચોથું, ડાબી તરફ રૂમમાં શું આવેલું છે, તો ડાબી તરફ રૂમમાં ભગવાનનું મંદિર આવેલું છે। પાંચમો સવાલ છે, જો હું રસોડામાંથી બહાર આવું તો ઘરનો મુખ્ય દરવાજો કઈ તરફ આવશે, તો જો હું રસોડામાંથી બહાર આવીશ તો ઘરનો મુખ્ય દરવાજો ડાબી બાજુ આવશે। છઠ્ઠું છે, અલ્પેશના ઘરનું સરનામું,
तो कृष्णपरा गाममां तालुको शहर सिंहोर जिल्लो भावनगर घरनुं नाम सीमा सदन छे। आ प्रमाणे एड्रेस आपी शकाय। आठमुं छे विविध प्राणीओ अने तेमना घर। मित्रों अहीं केटलाक चित्रो आपेला छे अने तेनी सामे प्राणीना नाम आपेला छे जे योग्य क्रममां जोड़वाना छे। तो तमे स्क्रीन पर जोई शको छो आ प्रमाणे तेओ जोड़ाय छे। पहेलुं चित्र उधई छे, बीजामां आवशे वाघ, त्रीजामां आवशे लकड़खोद, चौथामां आवशे गाय अने पांचमामां आवशे दૈયળ। ત્યારબાદ નવમું રાજુનું ગામ। ચાલો અહીં રાજુના ગામનું ચિત્ર આપેલું છે, તેમાંથી કેટલાક સવાલ જોઈએ। પહેલું, બેંકની દક્ષિણ બાજુએ શું છે? તો જવાબ આવશે જીવ અને લગ્નવાળી। બીજું છે, બગીચો અને નિશાળ પાસે પાસે શું કામ હશે? તો નિશાળ પાસે બગીચો હોવાથી બાળકો રમી શકે, કસરત કરી શકે, તેનો સર્વાંગી વિકાસ થાય। ત્રીજું છે, કસરત કરવા માટે ક્યાં જવાય? તો કસરત કરવા જીમમાં જવાય। ચોથું, શાળાની દક્ષિણ લાઇનમાં કેટલા ઘર આવેલા છે? તો શાળાની દક્ષિણ લાઇનમાં 3 ઘર છે। પાંચમું, રાજુના ગામમાં કઈ કઈ સુવિધા છે? તો રાજુના ગામમાં બસ સ્ટેન્ડ, પંચાયત, દવાખાનું, બેંક, જીમ, શાળા, દૂધની ડેરી અને લગ્નવાળી વ્યવસ્થા છે। દસમું જોઈએ, મારું ગામ। તમે રાજુના ગામ વિશે જાણો છો, હવે તમે નીચે તમારું ગામ દોરો, તેમાં કઈ વસ્તુ આવેલી છે તે પણ નોંધજો। જુઓ બાળમિત્રો, તમે આ પ્રમાણે તમારું ગામ દોરી શકો। ત્યારબાદ 11મું છે, બોડી પાર્ટ, શરીરના અંગો, ક્યાં કઈ 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 જગ્યાએ કયા કયા અંગો આવેલા છે તે અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો। આ પ્રમાણે તમારે તે લખવાના રહેશે। ચાલો, અહીં તમને પાવાગઢ વિશેની માહિતી આપી છે, તમારે તે વાંચવાની છે। તો પાવાગઢ વિશેની મિત્રો માહિતી તમારે મોટેથી વાંચી ઘરના સભ્યોને સાંભળવાની છે, ત્યારબાદ તેનું ચિત્ર છે। ત્યારબાદ જોઈએ, ભૂલભુલામણી ખૂબ સરસ રમત આપેલી છે તે જોઈએ। અંદર લખ્યું છે ત્યાંથી અંદર જાઓ અને બહાર લખ્યું છે ત્યાંથી બહાર નીકળો। તો એ કયા રસ્તા પર જઈશું? તો આ પ્રમાણે તપડે બહાર નીકળી જઈએ એ તમે અહીં જોઈ શકો છો। આ પ્રમાણે તમારે તે રસ્તો શોધીને બહાર નીકળવાનું રહેશે। ત્યારબાદ ટીનીને પતંગિયાના આકારમાંથી બહાર કાઢવાની છે। ચાલો, ટીની તો કેવી રીતે બહાર નીકળશે સ્ક્રીન પર તમે જોઈ શકો છો। જો તે આ પ્રમાણેના રસ્તા પર ચાલશે તો તે બહાર નીકળી જશે। આગળ, કીડીને દર સુધી પહોંચાડો। ચાલો, કીડીને દર સુધી કેવી રીતે પહોંચાડી શકાય તમે સ્ક્રીન પર જોઈ શકો છો। જો તે આ રસ્તા પ્રમાણે જશે તો તે ઘર સુધી પહોંચી જશે। ત્યારબાદ, ટીકીનો જન્મદિવસ, સરસ મજાની વાર્તા આપેલી છે તે તમારે વાંચવાની છે અને તેમાંથી પ્રશ્નોના જવાબ। તો ટીકીના મિત્રોએ કેટલા રૂપિયા આપ્યા? તો ટીકીના મિત્રોએ 50 + 200 + 500 + 500 એટલે કે 1250 રૂપિયા આપ્યા। ટીકીના પપ્પાએ કેટલા રૂપિયા આપ્યા? તો આવશે, ટીકીના પપ્પાએ 1250 રૂપિયા ગલ્લામાં નાખ્યા। ત્રીજું છે, ઓક્સિમીટર ખરીદી શકાશે તેની કિંમત કેટલી છે? તો હા, ઓક્સિમીટર ખરીદી શકાશે અને તેમની કિંમત 2200 રૂપિયા છે। ચોથું, ઓક્સિમીટર ખરીદ્યા પછી કેટલા રૂપિયા વધશે? તો ઓક્સિમીટર ખરીદ્યા પછી 2500 - 2200 એટલે કે 300 રૂપિયા વધશે। સોળમું જોઈએ, અંદાજ લગાવો। ચાલો, અંદાજ લગાવવાના છે, ખરેખર માપ કેટલું થાય છે ને અંદાજિત માપ। તો વેલણનું 40 સેમી છે તો 50 સેમી ખરેખર માપ છે। એવી રીતે તાવેથો, ટીવીની લંબાઈ, તમારી વેદ, દરેકના માપ સ્ક્રીન ઉપર આપેલા છે, આ પ્રમાણે તમે લખી શકો છો। તો આ પ્રમાણે તમારું તે કોષ્ટક ભરાઈ જશે। ત્યારબાદ મિત્રો, આ હતું આપણું ઘરે શીખીએ જુલાઈ 2021નું સોલ્યુશન। આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપ સર્વે આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।